અમદાવાદમાં કમ્પાઉન્ડર પોતે જ ડબલ મર્ડરનો આરોપી નીકળ્યો બે દિવસ પહેલાં અમદાવાદની મણિનગરની કર્ણા હોસ્પિટલમાં માતા પુત્રીની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી હતી જેને લઈને પોલીસે આ હત્યાના આરોપી હોસ્પિટલના કમ્પાઉન્ડર મનસુખની ધરપકડ કરી લીધી છે હોસ્પિટલમાં દર્દીઓની ડોક્ટરની જાણ બહાર મનસુખ સારવાર કરતો હતો ભારતીબેન વાળા અને માતા સારવાર માટે આવ્યા હતા જ્યાં તેમણે કોલોરો ફોર્મનો ઓવરડોઝ આપી દીધો હતો માતા પુ સ્ત્રીનું મૃત્યુ થતાં તેણે પુત્રીની લાશ કબાટમાં અને માતાની લાશ બેડ નીચે સંતાડી દીધી હતી અહીં ખાસ વાત એ જાણવા મળી હતી કે મનસુખના આવા કર કારસ્થાનથી ખુદ ડોક્ટર અજાણ હતા પોલીસે મનસુખની ધરપકડ કરી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે અહીં લોકોને ખાસ સાવચેત કરવાની જરૂર એ છે કે કોઈ પણ સારવાર લેવા જતાં પહેલાં તે ડૉક્ટર વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે આજે ઘણી બધી હોસ્પિટલો એવી છે કે જ્યાં ઘણા બધા મનસુખો જોવા મળતા હોય છે ઊંટ વૈદુ કરતા પોતાને ડૉક્ટર ગણીને સાચા ડૉક્ટર્સની ગેરહાજરીમાં પૈસા પડાવવાની લાયમાં પોતે ડૉક્ટર બની સારવાર કરતા હોય છે આવું કંઈ પણ જણાય તો તાત્કાલિક પોલીસ અથવા તો જે તે અધિકારી કે ઉપસ્થિત ડૉક્ટરને જાણ કરવામાં આવે જેથી બીજા કોઈનો જીવ જતાં અટકી શકે યાદ રાખવા જેવી સાવધાન રહો અને સતર્ક રહો હાલમાં ગુજરાત અને સમગ્ર રાજ્યભરમાં આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે જેમાં માનવતા જાણે કે મરી પરવારી હોય અને માત્ર જ પૈસો જ મહત્વનો હોય તેવું જોવા મળી રહ્યું છે જેને લઈને કમ્પાઉન્ડરો પણ ડૉક્ટર બની જતા હોય છે અને દવા કરતા હોય છે જેને લઈને જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે તે બહાર આવતું હોય છે ત્યારે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે ડિગ્રી વગરના ડોક્ટરોની સંખ્યા ગુજરાત અને દેશભરમાં ખૂબ જ જોવા મળી રહી છે અને તેમાંય ખાસ કરીને જે કમ્પાઉન્ડર હોય છે તે કમ્પાઉન્ડર ડોક્ટરની જેમ જ કામ કરતા હોય છે અને પૈસા પડાવવાનો ધંધો પણ કરતા હોય છે ત્યારે પૈસા પડાવવાની લાય મળતી પોતે પણ ડોક્ટર બની જતા હોય છે અને દવા દારૂ કરતા હોય છે જેને લઈને દવાને લઈને ઓવરડોઝ અપાતા આ મૃત્યુ થતી હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે હવે યાદ રાખવાની જરૂરિયાત એ છે કે જે તે અધિકારી ઉપસ્થિત ડૉક્ટર કોણ છે અને કયો ડૉક્ટર સારવાર કરી રહ્યો છે અને ડૉક્ટરનું નામઠામ શું છે તે પણ સાવધાની રાખવાની ખૂબ હાલમાં જરૂર અને સતર્કતા રાખવાની જરૂર છે નહીં તો સતર્કતા નહીં રાખવામાં આવે તો આવનાર સમયમાં વધુને બધી આવી ઘટનાઓ બનશે તો નવાય નહીં હાલમાં તો આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે કમ્પાઉન્ડ ડરકૂત ખુદ પોતે જ ડબલ મર્ડરનો આરોપી નીકળ્યો છે કે જેણે દવાનો ડોઝ વધુ આપી દેતા બંનેના મૃત્યુ થયા હતા અને આ મૃત્યુને લઈને પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે મનસુખના આવા કરતૂતના કારણે ડોક્ટરો પણ અજાણ હતા જાતે જ ડૉક્ટર બનીને દવા કરતા આ ઘટના સામે આવી છે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આવી કોઈ ઘટના જણાય સારવાર કરતાં કમ્પાઉન્ડર જો ડૉક્ટરની જેમ સારવાર કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે અને સતર્ક રહેવામાં આવે અને સાવધાનીથી સતર્ક રહેવામાં આવે તેવી લોકોએ પણ હવે ઉમદા રાખવાની જરૂર છે અને લોકોએ પણ પોતાનો જીવ બચાવવા માટે સાવધાન અને સતર્ક રહે તે પણ એટલું જ અત્યંત જરૂરી છે